गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 3 विषय इंग्लिश अंदर लेसन नंबर 15 शीखवाना छे, जेनुं नाम छे कलर्स। कलर्स नो स्पेलिंग जोई लीए, COLOURS। विद्यार्थी मित्रों, आपने खबर है कलर्स ने एटले गुजराती में शू कहेवाय, तो के रंगों। आज आप विविध वस्तुओं ने रंगों विषे आप आज भणवाना छे। सौथी पहेलुं जोई लीए, वॉट कलर इज अ लेमन। वॉट एटले शू, कलर एटले रंग, इज अ लेमन, लेमन नो स्पेलिंग जुओ, LEMON, लेमन एटले लींबु। वॉट कलर इज अ लेमन, लींबु कया रंगनू होय छे। हवे चित्र आपणने खबर छे, शेनू छे आ चित्र? लींबुनू छे। लींबुनो कलर केवो होय? तो के पीळो। तो पीळा कलरने ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે યલો। ઈટ ઇઝ યલો, YELLOW, યલો એટલે પીળો। ઈટ ઇઝ યલો, તે પીળો હોય છે। વોટ કલર ઇઝ અ લેમન, લીંબુ કયા રંગનું હોય છે? ઈટ ઇઝ યલો, તે પીળું હોય છે। હવે બીજું, વોટ કલર ઇઝ અ લીફ। લીફનો સ્પેલિંગ LEAF, લીફ એટલે પાંદડું અથવા પાન। પાંદડું કયા રંગનું હોય છે? તો બાળમિત્રો વિચારો જોઈએ, પાંદડું કયા રંગનું હોય છે? પાંદડું લીલા રંગનું હોય છે, લીલો રંગ એટલે ગ્રીન। ઈટ ઇઝ ગ્રીન, GREEN, ગ્રીન એટલે લીલું, તે લીલું હોય છે। વોટ કલર ઇઝ અ લીફ, પાંદડું કયા રંગનું હોય છે? ઇટ ઇઝ ગ્રીન, તે લીલું હોય છે। ત્યાર પછી ત્રીજું, વોટ કલર ઇઝ અ રોઝ। રોઝ એટલે શું થાય બાળકો? રોઝ એટલે ગુલાબ। ગુલાબ કયા રંગનું હોય છે? તો કે ઇટ ઇઝ પિંક। પિંક એટલે કેવું? પિંક એટલે ગુલાબી, તે ગુલાબી હોય છે। વોટ કલર ઇઝ અ રોઝ, ગુલાબ કયા રંગનું હોય છે? ઇટ ઇઝ પિંક, તે ગુલાબી હોય છે। ચોથું, વોટ કલર ઇઝ અ મિલ્ક। મિલ્કનો સ્પેલિંગ જુઓ, MILK, મિલ્ક એટલે દૂધ। દૂધ કયા રંગનું હોય છે બાળમિત્રો? દૂધ કેવા રંગનું હોય? તો કે દૂધ સફેદ રંગનું હોય। ઇટ ઇઝ વાય, તે સફેદ હોય છે। તમને પ્રશ્ન આવી રીતના પૂછી શકે, તમને સૌથી પહેલાં લેમનનો કલર પૂછો, વોટ કલર ઇઝ અ લેમન, તો કે ઇટ ઇઝ યલો। સેકન્ડ, વોટ કલર ઇઝ અ લીફ, ઇટ ઇઝ ગ્રીન। થર્ડ, વોટ કલર ઇઝ અ રોઝ, ઇટ ઇઝ પિંક। વોટ કલર ઇઝ અ મિલ્ક, ઇટ ઇઝ વ્હાઇટ। હવે આપણે પાંચમું વાક્ય જોઈશું। પાંચમું વાક્ય, વોટ કલર ઇઝ અ ક્રો। ક્રો એટલે શું થાય બાળકો? ક્રો એટલે કાગડો। કાગડો કયા રંગનો હોય છે? ઇટ ઇઝ બ્લેક, તે કાળો હોય છે। કાગડા વિશે તો ખબર છે ને તમને, કાગડો કેવા રંગનો હોય છે? તો કે કાળો, કાગડો કાળો હોય છે। વોટ કલર ઇઝ ધ સ્કાય? સ્કાય એટલે તો કે આકાશ। આકાશ કેવા રંગનું? આકાશ ભૂરા રંગનું। ઇટ ઇઝ બ્લુ, તે ભૂરું હોય છે। તો બાળમિત્રો, આજે આપણે 6 વાક્ય શીખ્યા કલર્સ વિશે। 6 વસ્તુ શીખ્યા। કઈ કઈ શીખ્યા? તો કે રોઝનો કલર કેવો હોય છે, લીફનો કલર કેવો હોય છે, લેમનનો કલર કેવો હોય છે, ક્રોનો કલર કેવો હોય છે, પછી સ્કાયનો કલર કેવો હોય છે। હવે આપણે તેનું ખાલી જગ્યા ખરા ખોટાને જોડકું જોઈશું। તો સ્ટુડન્ટ્સ, લેસન નંબર 15 અંદર કલર્સની અંદર, કલર્સ એટલે રંગો, સૌથી પહેલાં ખાલી જગ્યા જોઈએ। પહેલી ખાલી જગ્યા, અ કેટ ઇઝ ખાલી જગ્યા, કેટ એટલે બિલાડી। બિલાડી કેવા રંગની હોય મિત્રો? રેડ કે બ્લેક? તો કે બ્લેક, તો આમાં આવશે બ્લેક। અ કેટ ઇઝ બ્લેક, બિલાડી કાળી છે। અ લીફ ઇઝ ખાલી જગ્યા, લીફ એટલે પાંદડું। પાંદડું કેવા રંગનું હોય? ગ્રીન કે વ્હાઇટ? તો કે ગ્રીન, તો અહીંયા આવશે ગ્રીન, ગ્રીન એટલે લીલો, પાંદડું લીલા રંગનું હોય છે। અ મિલ્ક ઇઝ ખાલી જગ્યા, મિલ્ક કેવું હોય? તો કે રેડ કે વ્હાઇટ? વ્હાઇટ, મિલ્ક એટલે દૂધ, દૂધ તો વ્હાઇટ કલરનું જ હોય, WHITE, વ્હાઇટ એટલે સફેદ। અ રોઝ ઇઝ ખાલી જગ્યા, રોઝ એટલે ગુલાબ, ગુલાબ કેવું હોય છે? તો કે પિંક હોય છે કે બ્લેક હોય છે? તો કે ગુલાબ પિંક હોય, રોઝ ઇઝ પિંક, PINK, પિંક એટલે ગુલાબી। તો સ્કાય ઇઝ ખાલી જગ્યા, સ્કાય એટલે આકાશ, આકાશ કેવા રંગનું હોય છે? તો કે આકાશ બ્લુ રંગનું હોય છે, ભૂરા રંગનું હોય છે, BLUE, બ્લુ એટલે ભૂરો। નીચેના પ્રશ્નોના જવાબ આપો। સૌથી પહેલો પ્રશ્ન, વોટ કલર ઇઝ અ લેમન? લેમન એટલે લીંબુ, લીંબુ એટલે ખ્યાલ છે તમને કેવો કલર હોય? તો કે ઇટ ઇઝ YELLOW, યલો એટલે પીળો। ઇટ ઇઝ યલો, તે પીળું હોય છે। વોટ કલર, અહીંયા તમને ખાલી કલર પૂછ્યો છે, લેમનનો કલર કેવો છે, એટલે તમારે ડાયરેક્ટ આન્સરમાં શું લખવાનું? ઇટ ઇઝ યલો। વોટ કલર ઇઝ અ લીફ? લીફ એટલે પાંદડું, પાંદડાનો રંગ કેવો હોય છે? તો કે ગ્રીન રંગ હોય છે, ગ્રીન કલર હોય છે, તો ડાયરેક્ટ આન્સર ઇટ ઇઝ ગ્રીન।
આપણને બુકમાં પણ આમ જ આપેલું છે, આપણે આટલા માટે આનો જવાબ આ જ રીતના લખશું. વોટ કલર ઇઝ અ મિલ્ક? મિલ્ક એટલે દૂધ, દૂધનો કલર કેવો? તો કે વ્હાઈટ. ઇટ ઇઝ વ્હાઈટ, તે સફેદ હોય છે. વોટ કલર ઇઝ અ રોઝ? રોઝ એટલે ગુલાબ. ગુલાબ કેવા રંગનું? તો કે ગુલાબ પિંક રંગનું, પિંક કલરનું. તો કે ઇટ ઇઝ પિંક. ત્યાર પછી વોટ કલર ઇઝ અ કેટ? કેટ એટલે બિલાડી. બિલાડી કેવા રંગની? તો કે બ્લેક અથવા વ્હાઈટ. ઇટ ઇઝ બ્લેક. આપણી બુકમાં જે બિલાડી છે એ બ્લેક કલરની છે, એટલે આપણે બ્લેક લખશું. વોટ કલર ઇઝ ધ સ્કાય? સ્કાય એટલે આકાશ. આકાશ કેવા રંગનું? બ્લુ રંગનું. તો કે ઇટ ઇઝ બ્લુ. તો આની સાથે જ આપણું આ યુનિટ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ. લેસન નંબર 16, વોટ ડુ આઈ ઈટ? એનું ગુજરાતી શું થાય? તો કે હું શું ખાઉં છું. અહીંયા ઈટિંગની, ખાવાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલું વાક્ય જોઈ લઈએ. વોટ ડુ યુ ઈટ ફોર યોર બ્રેકફાસ્ટ? વોટ એટલે શું, ડુ યુ એટલે તમે, ઈટ એટલે ખાવું, ફોર એટલે માટે, યોર એટલે તમારું, અને બ્રેકફાસ્ટનો સ્પેલિંગ થાય બી આર ઈ એ કે એફ એ એસ ટી. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. બાળકો, સવારના પોરમાં આપણે જે નાસ્તો કરીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય બ્રેકફાસ્ટ. બપોરે આપણે જે જમીએ છીએ દાળ ભાત શાક રોટલી એને કહેવાય લંચ, અને સાંજે જે આપણે જમીએ છીએ 7 વાગ્યા પછી એને કહેવાય ડિનર. હવે બ્રેકફાસ્ટમાં તમે સવારના નાસ્તામાં શું ખાઓ છો? તમને એમ પૂછું, વોટ ડુ યુ ઈટ ફોર યોર બ્રેકફાસ્ટ? તમે સવારના નાસ્તામાં શું ખાવ છો? તો અહીંયા શું કીધું છે? આઈ ઈટ બ્રેડ એન્ડ બટર વિથ ટોમેટો સોસ. બ્રેડનો સ્પેલિંગ જોવો, બી આર ઈ એ ડી. બ્રેડ એટલે પાઉં, બ્રેડ એટલે પાઉં. બી યુ ડબલ ટી ઈ આર, બટર એટલે માખણ. ટોમેટો સોસ, ટી ઓ એમ એ ટી ઓ એસ એ યુ સી ઈ, ટોમેટો સોસ એટલે ટમેટાનો સોસ. સવારના નાસ્તામાં, સવારે બ્રેકફાસ્ટમાં તમે શું ખાઓ છો? તો કે આઈ ઈટ બ્રેડ એન્ડ બટર વિથ ટોમેટો સોસ. હું ટમેટાના સોસ સાથે પાઉં અને માખણ ખાઉં છું. હવે શું કીધું છે ત્રીજા વાક્યમાં? વોટ ડુ યુ ઈટ ફોર યોર મીલ્સ? મીલ્સ એટલે શું થશે? તો કે મીલ્સ એટલે ભોજન. બપોરનું તમે જે ભોજન લ્યો છો એને મીલ્સ પણ કહેવાય અને એને લંચ પણ કહેવાય. એમ ઈ એ એલ એસ, મીલ્સ એટલે ભોજન. તમે ભોજનમાં શું ખાઓ છો? બ્રેકફાસ્ટમાં શું ખાઓ છો? તો કે આઈ ઈટ બ્રેડ એન્ડ બટર વિથ ટોમેટો સોસ. એન્ડ મીલ્સ એટલે બપોરના ભોજનમાં આપણે શું શું લઈએ છીએ? તો ચાલો એક પછી એક વસ્તુ જોઈએ. આઈ ઈટ, હું ખાઉં છું. શું ખાઉં છું? ચપાટીઝ, વેજીટેબલ્સ, પર્લ્સ, રાઈસ, કરી એન્ડ પિકલ્સ. વારા ફરતી એક એક સ્પેલિંગ જોઈ લઈએ. ચપાટીસનો સ્પેલિંગ સી એચ એ પી એ ટી આઈ ઈ એસ. ચપાટીઝ એટલે રોટલી, વી ઈ જી ઈ ટી એ બી એલ ઈ એસ. વેજીટેબલ્સ એટલે શાકભાજી, પી યુ એલ એસ ઈ. પલ્સ એટલે કઠોળ, આર આઈ સી ઈ. રાઈસ એટલે ભાત, સી યુ ડબલ આર વાય. કરી એટલે કઢી. એન્ડ પિકલ્સ, પી આઈ સી કે એલ ઈ એસ. પિકલ્સ એટલે અથાણું. હું રોટલી, શાકભાજી, કઠોળ, ભાત, કઢી અને અથાણું ખાઉં છું. સૌથી પહેલાં તમને બ્રેકફાસ્ટનું પૂછ્યું, વોટ ડુ યુ ઈટ ફોર યોર બ્રેકફાસ્ટ? એન્ડ સેકન્ડમાં, વોટ ડુ યુ ઈટ ફોર યોર મીલ્સ? તો આઈ ઈટ વેજીટેબલ્સ, ચપાટીસ, કરી, રાઈસ, પિકલ્સ એન્ડ પલ્સ. ચલો એના પછી વોટ ડુ યુ ઈટ ફોર યોર સપર ટાઈમ? હવે સપર ટાઈમ એટલે શું થાય? તો કે સપર ટાઈમ એટલે સાંજનું ભોજન, વાળું. તમે ગામડામાં આ શબ્દ સાંભળો હશે કે હાલો વાળું કરી લે. વાળું એટલે શું થાય બેટા? વાળું એટલે સાંજનું ભોજન. અને પછી ગામડામાં તમે એ વસ્તુ પણ સાંભળે, હાલો એકટાણું કરી લે. એકટાણું એટલે બપોરનું જમવાનું. આવા બધા તળપદા શબ્દો તમે સાંભળાય છે. તો અહીંયા તમારે વાળું શબ્દ આવ્યું. વાળું એટલે સાંજનું ભોજન. સપર ટાઈમ, એસ યુ ડબલ પી ઈ આર ટી આઈ એમ ઈ. સપર ટાઈમ એટલે સાંજનું ભોજન, વાળું. સાંજના ભોજનમાં તમે શું ખાઓ છો? તો કે આઈ ટેક બ્રેડ એન્ડ મિલ્ક ઓનલી. બ્રેડનો સ્પેલિંગ આગળ આવી ગયો, મિલ્ક એટલે દૂધ, આપને ખબર છે. હું માત્ર, ઓનલી, ટેક
લઉં છું, હું માત્ર પાંવ અને દૂધ લઉં છું, સાંજના સમયે માત્ર પાંવ અને દૂધ લઉં છું. એના પછી સાતમું વાક્ય, ડુ યુ લાઈક સ્વીટ્સ? લાઈક એટલે ગમવું, એ લાઈક એ ઈ, લાઈક એટલે ગમવું. સ્વીટ્સનો અર્થ શું થાય બાળકો? એસ ડબલ્યુ ડબલ ઈ ટી, સ્વીટ્સ એટલે મીઠાઈ. શું પૂછ્યું? શું તમને મીઠાઈ ભાવે છે? મીઠાઈ કોને ન ભાવે? મીઠાઈ તો બધાને ભાવે, તમને ભાવે, મને ભાવે. આ યસ આઈ લાઈક ગુલાબજાંબુ ને બરફી. હા, મને ગુલાબજાંબુ અને બરફી ભાવે છે. ગુલાબજાંબુનો સ્પેલિંગ શું થાય? જી યુ એલ એ બી ગુલાબ, જે એ એમ યુ એન જામુન, ગુલાબજાંબુન એટલે ગુલાબજાંબુ, બી યુ આર એફ આઈ બરફી એટલે બરફી. હા, મને ગુલાબજાંબુ અને બરફી ભાવે છે. એના પછી શું છે? ડુ યુ ઈટ મીટ? ડુ યુ ઈટ મીટ, હવે એમ ઈ એ ટી, મીટ એટલે શું થાય? મીટ એટલે માંસ. શું તમે માંસ ખાઓ છો? તમને એમ પૂછ્યું છે તો એનો જવાબ શું? નો આઈ ડુ નોટ ઈટ મીટ. નો આઈ ડુ નોટ ઈટ મીટ, ના હું માંસ ખાતો નથી. બાળકો હવે તમને ખબર છે, જે લોકો માંસ ખાતા હોય એને કેવા કહેવાય? એને માંસાહારી કહેવાય. અને જે લોકો શાક ખાતા હોય, વેજીટેબલ્સ ખાતા હોય એને શાકાહારી કહેવાય. એટલે શાકાહારી હોય એને વેજીટેરિયન કહેવાય, અને માંસાહારી હોય એને નોન વેજીટેરિયન કહેવામાં આવે છે. તો હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. લેસન નંબર 16, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આઈ ઈટ બ્રેડ એન્ડ ખાલી જગ્યા વિથ ટોમેટો સોસ. હવે આપણે બ્રેડ સાથે બ્રેકફાસ્ટમાં શું લેતા હતા? તો કે બ્રેડ એન્ડ બટર વિથ ટોમેટો સોસ. તો અહીંયા આવશે બટર, બી યુ ડબલ ટી ઈ આર, બટર એટલે માખણ. ડુ યુ લાઈક ખાલી જગ્યા, તમને શું પૂછ્યું હતું? તમને શું ભાવે છે, સ્વીટ્સ કે મીટ? મીટ એટલે તો કે માંસ. આપણે બધા નોન વેજીટેરિયન નથી, આપણે બધા વેજીટેરિયન છે, એટલે આપણને મીટ નહીં, પણ આપણને સ્વીટ્સ ભાવે. શું ભાવે? સ્વીટ્સ એટલે મીઠાઈ, એસ ડબલ્યુ ડબલ ઈ ટી એ, સ્વીટ્સ એટલે મીઠાઈ. ડુ યુ લાઈક સ્વીટ્સ? આઈ લાઈક ગુલાબજાંબુન એન્ડ ખાલી જગ્યા. ગુલાબજાંબુન સાથે આપણને શું ભાવતું હતું? બરફી ભાવતી હતી કે ટોપ? ટોપ એટલે તો ભમરડો થાય, ભમરડો આપણને ભાવે નહીં, તો રમવાની વસ્તુ, એ તો ટોય છે. એટલે આપણને શું આવશે? ગુલાબજાંબુન એન્ડ બરફી, આપણને ગુલાબજાંબુ સાથે બરફી ભાવે છે. આઈ એમ ખાલી જગ્યા, ઓપ્શનમાં તમને શું આપ્યું છે? આ ખાલી જગ્યા આપણે પાઠની નથી, પણ આપણને જાણવું જરૂરી છે. નોન વેજીટેરિયન કે વેજીટેરિયન, આપણે બધા શાકાહારી છીએ કે માંસાહારી? આપણે બધા શાકાહારી છીએ, આપણે વેજીટેબલ્સ ખાઈએ છીએ, માટે નોન વેજીટેરિયન આવશે નહીં. શું આવશે? તો કે વેજીટેરિયન. વેજીટેરિયનનો સ્પેલિંગ વી ઈ જી ઈ ટી એ આર આઈ એ એન, વેજીટેરિયન એટલે શાકાહારી. આઈ ઈટ ખાલી જગ્યા એન્ડ મિલ્ક એટ સપર ટાઈમ. સપર ટાઈમ એટલે વાળું. વાળું સમયે આપણે શું જમીએ છીએ? વાળું સમયે આપણે બ્રેડ એન્ડ મિલ્ક ખાઈએ છીએ. બ્રેડનો સ્પેલિંગ બી આર ઈ એ ડી, આઈ ઈટ બ્રેડ એન્ડ મિલ્ક એટ સપર ટાઈમ. હવે આપણે આ પાઠના પ્રશ્ન જવાબ જોવાના છીએ. હવે પ્રશ્ન જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન, વોટ ડુ યુ ઈટ એટ યોર બ્રેકફાસ્ટ? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તમે તમારા નાસ્તામાં શું લ્યો છો? તો આપણે શું લેતા હતા? આઈ ઈટ બ્રેડ એન્ડ બટર વિથ ટમેટો સોસ. આઈ ઈટ બ્રેડ એન્ડ બટર વિથ ટમેટો સોસ. પછી વોટ ડુ યુ એટ એટ યોર મીલ? આપણે બપોરના ભોજનમાં આપણે શું લેતા હતા? તો પહેલેથી યાદ કરી લઈએ, આઈ ઈટ સૌથી પહેલાં તો રોટલી, તો કે ચપાતી, સી એચ એ પી એ ટી આઈ ઈ એસ, ચપાતીસ. પછી વેજીટેબલ્સ, વી ઈ જી ઈ ટી એ બી એલ ઈ એસ. પછી તો કે કઠોળ લેતા હતા, પલ્સ, પી યુ એલ એસ ઈ. પછી કરી, સી યુ ડબલ આર વાય. પછી તો કે રાઈસ, ભાત લેતા હતા. અને સૌથી છેલ્લું શું હતું? તો કે પિકલ્સ એટલે અથાણું, એન્ડ પિકલ્સ. ચલો ત્રીજો પ્રશ્ન, વોટ ડુ યુ ઈટ એટ યોર સપર ટાઈમ? સાંજના સમયે ભોજનમાં શું લઈએ છીએ? તો કે આઈ ઈટ બ્રેડ એન્ડ
મિલ્ક ઓનલી ONLY ઓનલી હું માત્ર બ્રેડ અને મિલ્ક લઉં છું. ડુ યુ લાઈક સ્વીટ્સ? શું તમને મીઠાઈ ભાવે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે બુકમાં શું આપેલો છે? તો કે યસ, આઈ લાઈક ગુલાબ જામુન એન્ડ બરફી. ડુ યુ ઈટ મીટ? શું તમે માંસ ખાઓ છો? તો કે નહીં, નો, આઈ ડુ નોટ ઈટ મીટ. ના, હું માંસ ખાતું નથી અથવા ખાતી નથી. તો અહીંયા આપણું લેસન નંબર 16 પૂરું થાય છે.